તાલુકાના ગઢાદ ગામે રહેતા ખેડૂત ગુમાનસિંહ દોલુભા પરમાર ઉંમર 22 એ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। તેઓને તાત્કાલિક સારવાર માટે મૂળી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા। ત્યાં હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા। મૂળી તાલુકાના ગઢાદ ગામે રહેતા ખેડૂત ગુમાનસિંહ પરમારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેઓને તાત્કાલિક સારવાર માટે મૂળી હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા, જેના કારણે તેમના કુટુંબીજનોમાં રોકડ સાથે ખમગીની છવાઈ ગઈ હતી। હાલના વર્ષમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની અતિ દયનીય સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે ખેડૂતોએ વાવણી કરી તમામ નાણાં ખેતીમાં ખર્ચી નાખ્યા હોય અને વરસાદ ખેંચાતા દુકાળના ડાકલા વાગવા લાગ્યા, ત્યારે ખેડૂતોને કોઈ આરો રહેલ નથી તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખેડૂતો હિંમત હારીને અંતિમ પગલું ભરતા હોય છે। મૃતકને 20 વીઘા જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવતા હતા। સતત આર્થિક સંકળામણ અનુભવતા અંતિમ પગલું ભર્યું હતું। આ બનાવથી ગઢાદ ગામે ગમગીની છવાઈ ગઈ હતી। આજ રોજ મૂળી તાલુકાના ખેડૂત ખાતેદાર એવા પરમાર ગુમાનસિંહ દોલુભા, જેઓ આર્થિક સંકળામણના કારણે સુસાઇડ કરતા મૂળી હોસ્પિટલ લઈ આવે અને ફરજ પરના અધિકારીએ મૃત જાહેર કરે। રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, સુરેન્દ્રનગર।